ત્યાર પછી લઈએ કૃષિમાં ટેકનિકલ સુધારાઓ. બધાએ બરાબર આ પ્રશ્ન તકો કરવાનો, યાદ રાખવાનો અને મહત્વની માહિતી મેળવીએ તો કૃષિમાં આવેલા સુધારાઓ ટેકનિકલ અને સંસ્થાગત. એમાં પહેલો આપણે લઈએ છીએ ટેકનિકલ સુધારાઓ. તો પહેલાના સમયગાળા દરમિયાન પાણી કાઢવા માટે રેન્ટનો ઉપયોગ થતો હતો. આજે એને બદલે સોલાર પંપ, સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હળના બદલે લોખંડનું હળ અને ટ્રેક્ટરનું હળ એનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરવા લાગ્યા છે, જેથી કરીને ખેત ઉત્પાદકતામાં વધારો થયો. જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ આપણે દિન પ્રતિદિન ખેતીમાં વધારે કર્યા છે, એટલે ખેત ઉત્પાદનમાં વધારો થયો. સરકાર દ્વારા બધા જ ખેડૂતોને મફત માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવે છે, એ પણ આજે સુધારો થયેલો મળ્યો છે. ભારતની અંદર કૃષિ સંશોધન માટે ગ્રામ સેવકો દ્વારા દરેક ખેડૂતોને ઘર સુધી માહિતી પહોંચાડવામાં આવે છે, જેથી કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો થઈ શકે. દરેક જિલ્લાની અંદર ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જે ખેડૂતોને ખેતી સંબંધી સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. ગુજરાતની અંદર આવા કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. દર વર્ષે કૃષિ મેળો યોજાય છે. આ ઉપરાંત કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના પણ ગુજરાતની અંદર કરવામાં આવી છે. જૂનાગઢ અને દાંતીવાડા એ મુખ્ય કૃષિ સંશોધન કરતી બે સંસ્થાઓ ICAR અને DARE, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ઈ એટલે એજ્યુકેશન, આ બે સંસ્થાઓ છે કૃષિ અંગે સંશોધન અને એને લગતું કાર્ય કરતી સંસ્થા છે, જે ખેડૂતોને માહિતી પણ પૂરી પાડે છે. ત્યાર પછી લઈએ કૃષિમાં સંસ્થાગત સુધારાઓ. તો જમીનદારી પ્રથા ભારતમાંથી નાબૂદ કરવામાં આવી છે. જમીન ટોચ મર્યાદા કાયદો છે એનો કડક અને ચુસ્ત રીતે અમલ કરવામાં આવેલો છે. ભારતના ખેડૂતોને કૃષિ ધિરાણ પૂરું પાડવામાં આવે છે. સરકાર દ્વારા કોઈ પણ પાક છે એ સંબંધી લોન હોય તો એ સંદર્ભે સબસિડી પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને પાકનું વિમાકીય રક્ષણ, કોઈ પાક નિષ્ફળ જાય તો એને વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. ખેડૂતોને દુષ્કાળના સમયે આર્થિક સહાય પૂરી પાડવા માટે લોન પણ અને અથવા અન્ય સહાય આપવામાં આવે છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવો મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડોની સ્થાપના કરવામાં આવેલી છે. ખેડૂતોને સુવિધાઓ મળે એટલે ભારત સરકાર દ્વારા ગોદામો સ્થાપવામાં આવી છે અને સરકાર દ્વારા ખેડૂતોના પાકોને ટેકાના ભાવે ખરીદી કરાય છે, એમાં નાફેડ, રોફેડ, NTDB વગેરેનો સમાવેશ કરી શકાય. હવે મહત્વનો પોઈન્ટ હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? 1960માં આ પ્રકારની હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. વધુ ને વધુ કૃષિના પાકમાં જે વધારો થયો ને એને કહેવાય હરિયાળી ક્રાંતિ. તેનો મુખ્ય હેતુ કૃષિ ઉપજમાં વધારો કરવાનો હતો. ઘઉં અને ડાંગરના ઉત્પાદનની અંદર હરિયાળી ક્રાંતિ સર્જાણી છે, એટલે એનું ઉત્પાદન સતત વધી ગયું છે. મચ્છર, મોટાભાગે અનાજ મચ્છર દૂર થાય છે અને અન્ન ક્ષેત્રે આપણે સ્વાવલંબી બની શક્યા છીએ. હરિયાળી ક્રાંતિને પરિણામે દુષ્કાળને આપણે નાબૂદ કરી શક્યા છીએ. હવે સૌથી અગત્યનો પોઈન્ટ આવ્યો કૃષિનું ભારતીય અર્થતંત્રમાં મહત્વ અથવા યોગદાન. તો કૃષિ રોજગારી પૂરી પાડે છે. કુલ ઘરેલું પેદાશનો 17% હિસ્સો માત્ર એકલી કૃષિ પૂરી પાડે છે. વિદેશી હુંડિયામાં મેળવી આપવાનું કામ આ કૃષિ કરે છે. ખેત ઉત્પાદન બાબતમાં ભારત વિશ્વની અંદર બીજા સ્થાને છે. સૌથી વધુ બધું જે ખેત ઉત્પાદન થાય છે એમાં ભારતનો સમાવેશ થાય છે. ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. હવે ભારતની ખેતીમાં વૈશ્વિકરણની અસર ગુજરાતના બધા કપાસ, તલ, ચીનની બજારની અંદર મળતા ત્યાં અને વિશ્વના ફળો ભારતની અંદર મળતા ત્યાં એને કહેવાય વૈશ્વિકીકરણ. ખેતી ખર્ચાળ બની ગઈ છે. કપાસ અને મકાઈમાં ઉત્પાદનમાં સતત વધારો થયો છે. કૃષિ ક્ષેત્રે સ્પર્ધાઓ વધી છે. પેટન્ટ રજિસ્ટરની જરૂરિયાત ઊભી થઈ છે. એ
વૈશ્વિકરણને પરિણામે આ બધા જ પાસાઓને આપણે શક્ય બનાવી શક્યા છે. પેટન્ટ લેવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે વિશ્વની બધી જ ફેક્ટરીઓ છે ભારતમાં આવી એટલે હરીફાઈનું તત્વ વધ્યું એટલે પેટન્ટ લેવાની જરૂરિયાત પડે. જીનેટિકલ અનાજ છે એનું ઉત્પાદન થવા લાગ્યું, આપણે બીટી કપાસ ને એવું બોલીએ છીએ, તો એનું કારણ છે કે જીનેટિક આજે મોટાભાગના પાક છે એ ઉગાડવામાં આવી રહ્યા છે. તો એ છે ખેતી પર થતી વૈશ્વિકરણની મહત્ત્વની અસરો. અહીં આપણે